સુરેન્દ્રનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધા અને સુખાકારી માટે રૂપિયા સાડા આઠ કરોડના ખર્ચે નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે આ નવા બસ સ્ટેન્ડનું મુખ્ય બિલ્ડિંગનું કામ પરિપૂર્ણ થયું છે પરંતુ બિલ્ડિંગની આગળનું કામ જે છે વર્કશોપ બિલ્ડિંગ તેમજ આરસીસી રોડ સ્ટ્રીટ લાઇટનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જે બાબતે તપાસ કરતાં જી એસ આર ટીસીના અધિકારીઓ કોઈપણ પ્રકારનો ફોન પણ ઉપાડતા નથી કે જવાબ આપવા પણ તૈયાર નથી જે નવનિર્મિત બસ સ્ટેન્ડમાં હાજર કામના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જીસીઆરટીસીના જવાબદાર અધિકારીઓને વારંવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે કે જે આગળના કામોની છે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવે આગળના કામ માટેની ચાલ આપવામાં આવે તેમ છતાં પણ મંજૂરી આપવામાં આવતી નથી કે કામ કરવામાં આવતા નથી આગળના કામ કરવા માટે નડતરું પ્રશ્નો જેવા કે જાહેરાત બોર્ડ ડીઝલ પંપનો ખાડો ડીઝલની ટાંકીઓને ખસેડવામાં પણ નથી આવતી તેમજ નવા વર્કશોપ બિલ્ડિંગ માટે નડતું જૂનું વર્કશોપ બિલ્ડિંગ પણ વારંવાર લિખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ ખસેડવામાં આવતું ન હોય આગળનું કામ થઈ શકતું નથી અને આ બાબતે જવાબદાર અધિકારીઓ કાંઈ કાર્યવાહી કરવા માટે તૈયાર નથી ત્યારે આ બાબતે કહી શકાય કે જીસીઆરટીસીના રાજકોટ વિભાગીય અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કરી શકાતો નથી ને તેઓ સંપર્ક કરતા તેઓ મળતા પણ ન હોય આ અંગે લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા આ કામ આગળનું પરિપૂર્ણ ઝડપથી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે કહેવાય છે ને કે કપડાં સારા હોય પરંતુ બૂટના મોજા ન હોય તેવી પરિસ્થિતિ સરકારની જોવા મળી રહી છે